रिम जिम वरसी फोरा धरती पर तो आव्या छे, कोणे आ फोरा ना पग मा जांजरिया पहेराव्या छे। थाई मने के दोड़ी दोड़ी आंगण मा जई आऊ हो, साव टबुकला ए फोरा ने खोबा मा लई आऊ थी। आवे फोरा कौन तिस ए जासे जी, जड़ हर सूरज तेजे मरक मरक मरकासे जी। कौन तने मोकल तू फोरा, कौन तने बोलावे छे। अलक मलक थी आवी पाछु, अलक मलक तू जावे छे। रिम झिम वर्षी फोरा धरती पर तो आव्या छे। तो विद्यार्थी मित्रों, केवो गीत सांभळवानी मजा आवे ने? तमे पण आ रीते घरे गीत गावानो प्रयत्न करजो। हवे आपणे एनी સમજૂતી મેળવીશું। રિમ ઝિમ વર્ષી ફોરા, અત્યારે વરસાદની સીઝન ચાલી રહી છે, એટલે કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, એટલે તમને વરસાદ કેવી રીતે આવે છે, વરસાદનો અવાજ કેવો હોય એ વિશે તમને ખબર જ છે। કેવો હોય અવાજ વરસાદનો, બોલો તો? સરસ, વેરી ગુડ। કેવો હોય? સર, અથવા તમે ટપક કે તમારે જે રીતે તમે જગ્યાનો અવાજ સાંભળતા હોય એવી રીતે તમે બોલી શકો છો। તો જે રિમઝિમ રિમઝિમ એટલે કે ધીમો ધીમો વરસાદ આવતો હોય, ઘણો બધો જોરથી નહીં પરંતુ ધીમે ધીમે જ્યારે વરસાદ આવતો હોય, એટલે કે જ્યારે આટલા રિમઝિમ રિમઝિમ વરસે ફોરા, એટલે કે આકાશમાંથી જ્યારે વરસાદ વરસે છે, ત્યારે ધરતી પર તો આવ્યા છે, એટલે કે એ વરસાદ જ્યારે આકાશમાંથી ધરતી ઉપર પડે છે, એટલે કે ધરતી એટલે આ ધરા અને પૃથ્વી, ધરતી એટલે ધરા કે પૃથ્વી, જ્યારે આકાશમાંથી વરસાદ વાદળની અંદરથી પાણી વરસાદનું નીચે ટપકે છે ફોરા સ્વરૂપે, તો એ જ્યારે ધરતી પર આવ્યા છે, તો હવે લેખકના એટલે કવિના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે કોણે આ ફોરાના પગમાં, આપણને પણ પ્રશ્ન થાય કે આ કેવી રીતે વરસાદ આવતો હશે અને કોણ બનાવતું હશે, તો એ આપણે વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો જ્યારે ઉનાળો હોય છે અને ગરમી પડે છે ત્યારે વરાળનું જે ગરમીના કારણે વરાળથી પાણી આકાશમાં ચડે છે અને જ્યારે વાદળ ઠંડા પડે છે ત્યારે એ વરસાદ સ્વરૂપે નીચે આવે છે। તો હવે એવું કહે છે કે ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં, પગ એટલે ચરણ, પગ એટલે ચરણ અને ફોરા એટલે વરસાદના ટીપા, ફોરા એટલે વરસાદના ટીપા। તો લેખક કવિ આપણને એવું કહે છે કે કોણે આ ફોરાના પગમાં ઝંઝરિયા પહેરાવ્યા છે, જ્યારે વરસાદ ટપક 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 નીચે પડે છે ત્યારે જેમ કોઈ સ્ત્રી એના પગમાં ઝાંઝર પહેરે છે અને જે પાણી જતું હોય એની અંદર તરાવવા જઈએ, તો એવી રીતે એવું કહે